નમસ્કાર દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર પાસેના મોરકંડા ગામમાં ગાયો માટે ચાલતો સેવા યજ્ઞ. અમરેલી જિલ્લામાં ગુજરાતી ફિલ્મ મિસ્ટર જાસૂસનું શૂટિંગ શરૂ. બાબરા તાલુકાના હેલ્થ કચેરી દ્વારા ઓરી રૂબેલા કેમ્પેઇનની કામગીરી કરવામાં આવી. તો દર્શક મિત્રો, સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. જામનગર જિલ્લામાં મૂંગા પશુઓ અપૂરતા ખોરાકને લઈને મૃત્યુ પામે છે, ત્યારે જીવદયા પ્રેમી દેવસિંહભાઈ આહીર દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું. જામનગર શહેર તથા જિલ્લામાં મૂંગા અબોલ પશુઓ અપૂરતા ઘાસચારાને કારણે મરણ પામે છે, જેની જાણ નગરસેવક દેવશીભાઈ આહીર દ્વારા તંત્રને વારંવાર કરાઈ હોવા છતાં તંત્ર કોઈ જ ધ્યાન ન આપતું હોય ત્યારે આ પશુઓના અપૂરતા ખોરાક માટે જીવદયાપ્રેમી દેવશીભાઈ આહીર દ્વારા પોતાનો ખોરાક ત્યજીને ઉપવાસ દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર જતીશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. બાબરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા ઓરી રૂબેલા કેમ્પેઇન કામગીરીમાં તાલુકાના કુલ 9-15 વર્ષ સુધીના બાળકોને રસી આપવામાં આવ્યા હતા તથા આ રસી વિશેની માહિતી લોકોને આપવામાં આવી હતી. તેમજ તાલુકા હેલ્થ ઓફિસર વિરાટ અગ્રાવત સાહેબે જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા MMR રસીકરણની જે અભિયાન ચાલેલું એમાં આપના તાલુકામાં 38,000 લગભગ એની સામે 28,000 બાળકોને રસી અપાઈ ગઈ છે ને હજુ પણ એવું લાગે છે કેટલાક મા બાપ અને બાળકો ગભરાઈ જાય રસીથી. આ રસી ખરેખર તમારા ફાયદા માટે છે. રોગ પ્રતિકારક શક્તિ જે ઓરી નૂરબીબી જેને અંગ્રેજીમાં મિઝલ્સ અને રૂબેલા કહેવાય છે એ ખરેખર બહુ સારી છે. આ જીવન પર્યંત તમને રક્ષણ આપશે અને આ મોટી બીમારી કે જે મોટા ખોળ કાપાનું સર્જી શકે છે તમારા બાળકોમાં પણ એ અટકાવી શકે છે. તો જરૂરથી બધા જ સાથ આપીને આ આરોગ્યના કામમાં આ આરોગ્ય યોગમાં સાથ આપીને આ સફળ કરે ને એને આપણે આ બીમારીથી મુક્ત થવાના સાક્ષાત્કાર કરીએ એવો આપણે સંકલ્પ કરીએ. હાલો ખોટી અફવાઓથી દૂર રહો. તમારા બાળકોને ઓરી રૂબેલા રસીકરણ ખાસ અપાવો. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. ગાંધીનગરના કપડવંશ તાલુકાના ઉટકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી. ગાંધીનગરના કપડવંશ તાલુકામાં આવેલ ઉટકેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે. અહીંયા સાધુ સંતો દ્વારા દર વર્ષે પૂજાપાઠ કરવામાં આવે છે. તેમજ મહાદેવને હજારો લીટર દૂધ તેમજ બીલીપત્ર ચડાવવામાં આવે છે. દર વર્ષે અહીં 5-6 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. રિપોર્ટર મિતેશ સોલંકી સાથે ઘનશ્યામ જોશી, લોક ફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. જામનગર પાસેના મોરકંડા ગામમાં કોઈ પણ અબોલ પશુઓ જ્યારે બીમાર હોય ત્યારે ગામના આગેવાનો દ્વારા આવા પશુઓને દવાથી માંડીને બાટલા ચડાવવા સુધીની સુવિધા આપવામાં આવે છે. જરૂર પડીએ આવા પશુઓને ગૌશાળા સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. અમરેલીમાં અખિલ ભારતીય સગર યુવા શક્તિ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ રક્ષાબંધનની સાથે સાથે ભગીરથ જયંતી પણ હતી ત્યારે અમરેલીમાં અખિલ ભારતીય સગર યુવા શક્તિ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં સગર સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલી અમરેલીના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ સાથે જ સગર સમાજની એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. સગર સમાજનું આ આગોતરું આયોજન છે કે જે પહેલા વર્ષે પણ સફળ ગયું અને આ વર્ષે પણ સફળ જ છે અને સફળ હંમેશા રહેશે. આગામી સમયમાં પણ આવા ભવ્ય આયોજન થાય એવી અમારા સમાજમાં અને સમાજની ઈચ્છા છે અને થતા રહેશે.
શું આપનું નામ છે? અંકિત અજાણ. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. બાબરામાં શરમાળીયા મહાદેવનું મંદિર આવેલું છે. અમરેલી રોડ પર આવેલ શરમાળીયા મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દાદાને દરરોજ ફૂલહારનો શણગાર કરવામાં આવે છે, તેમજ દાદાને થાળ પણ ધરવામાં આવે છે. તેમજ દાદાને 51 લિટર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. આટકોટ અંબાજી રોડ પર જાનબાઈના મંદિર પાસે એક મોટરસાઇકલ ચાલક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. યુવકનું આ મોટરસાઇકલ રોડ સાઇડના ખાંભા સાથે અથડાતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જસદણનો મિસ્ત્રી યુવાન મકવાણા ગોપાલભાઈ રમેશભાઈ હોવાનું ખુલ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. અમરેલી જિલ્લામાં ગુજરાતી ફિલ્મ મિસ્ટર જાસૂસનું શૂટિંગ શરૂ. વર્તમાન સમયમાં હિન્દી મૂવીની સાથે સાથે ગુજરાતી ફિલ્મોનો પણ ક્રેઝ વધ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં કલ્પ મીડિયા પ્રોડક્શનનું ફિલ્મ મિસ્ટર જાસૂસનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના કલાકારોએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાંથી તેઓને પૂરતો સહયોગ મળી રહ્યો છે, કામ કરવાની મજા આવે છે. એક થ્રિલર વાર્તા છે, બહુ જ મજા આવે એવી વાર્તા છે. તમને હજી એમ કહી શકું કે અમારા જે પ્રોડ્યુસર, ડિરેક્ટર, રાઇટર કલ્પ ત્રિવેદી, એમણે ખૂબ જ મહેનત કરી છે આ સ્ક્રિપ્ટ ઉપર. સ્ટોરીમાં થોડું બહુ તમને હું કહી શકું એમ છું કે એક મર્ડર થઈ ગયું છે, અને એ મર્ડરમાં લગભગ ફિલ્મોમાં જેટલા પણ પાત્રો છે એ બધા જ સસ્પેક્ટ છે. હવે એ જોવામાં અને માણવામાં મજા એ વાતની છે કે કદાચ એન્ડ મુમેન્ટ સુધી તમને એ ખ્યાલ નહીં આવે કે એક્ઝેક્ટલી મર્ડર કોણે કર્યું છે. અને ટ્રસ્ટ મી, જો તમે આ ફિલ્મ જોવા જશો તો બહાર નીકળીને અમને બધાને. રિપોર્ટર રાજુ કારિયા, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા. ઉપલેટા તાલુકાના ઢાંક ગામે વાછડા દાદાના મંદિર પાસે રહેતા બોધુભાઈ વલીભાઈ તડપદા નામના મુસ્લિમ પ્રોઢે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવના પગલે મુસ્લિમ પિંજારા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. YouTube ચેનલ છે RZT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.